નમસ્કાર, હું કનારા મુકેશ, શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર અંતર્ગત ચાલતા એમએડ દ્વિતીય વર્ષના વિષય સમાવેશી શિક્ષણનો ખ્યાલ અને નીતિ માળખું નો યુનિટ નંબર 2, તેનો પેટા પોઈન્ટ 2.2 એટલે કે અપંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા, અપંગતાનું વર્ગીકરણ અને તેની શૈક્ષણિક અસરો વિશે આપ સૌને આજ વિડીયોના માધ્યમથી માહિતગાર કરવા માંગીશ. તો શરૂ કરીએ. આપણે જોઈએ કે અપંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા, એટલે કે જે સમાવેશી શિક્ષણનો જે ખ્યાલ છે તેની અંદર સમાજ શું પોતાનું પ્રદાન કરી શકે, સમાજ કઈ રીતના આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તે માટેની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. સમાવેશી શિક્ષણને સફળ બનાવવા સૌથી અગત્યની ભૂમિકા એ જે તે સમાજ નિભાવી શકે છે. આવી સમાજની ભૂમિકાઓને આપણે નીચેના અલગ અલગ મુદ્દાઓ દ્વારા સમજીએ. સૌપ્રથમ વાત કરીએ અપંગતાની સમયસર ઓળખ, જેની અંદર આપણે જોઈએ જેમ વિકલાંગ વ્યક્તિના માતા પિતા તેમના બાળકની વિકલાંગતાની ઓળખ કરે છે, તેવી જ રીતે સમાજ પણ વિકલાંગતા ધરાવતા બાળકો સમાજમાં કેટલા છે, તેઓને કેટલા પ્રમાણમાં અને કેવી વિકલાંગતા છે તે સંબંધિત વહેલાસર ઓળખ કરવા માટે વિવિધ કેમ્પોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરી શકે છે, જેથી વહેલાસર બાળકની અસક્ષમતા મુજબ યોગ્ય શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવી શક્ય બને છે. તો આ રીતે અપંગતાની જો સમયસર ઓળખ કરવામાં આવે તો આવા બાળકોને જે કંઈ લાભો મળવાપાત્ર છે તે આપણે સમયસર તેને આપી શકીએ અને જેના કારણે આવું કોઈ બાળક છે એ આવા શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજ અને કુટુંબની જવાબદારી સમયસર ઓળખ કરવાની પણ બની રહે છે. આગળ જોઈએ તો અપંગતા અંગે લોક જાગૃતિના કાર્યક્રમો દ્વારા પણ સમાજ છે તે પોતાની ભૂમિકા નિભાવી શકે, જેની અંદર જોઈએ તો વિકલાંગતા અંગેની પૂરતી જાણકારીના અભાવે સમાજના લોકો અને શાળા આવા કોઈ બાળકને પ્રવેશ આપવા માટે ઘણી વખત અણગમો પ્રદર્શિત કરતી હોય છે. તેથી પ્રથમ પગલું એટલે વિકલાંગતા અંગેની જાગૃતિ, જેમાં સમાજના યુવાનો દ્વારા સોપાનિયા, હોર્ડિંગ્સ, લોકલ ચેનલમાં જાહેરાત, જાહેર જગ્યાએ રેલી, શેરી નાટકો વગેરેના માધ્યમથી લોક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી સમજ આપી શકાય છે. એટલે કે જુદા જુદા પ્રકારે લોકોમાં જાગૃતતા આવે અને આવા જે અસક્ષમતા ધરાવતા જે બાળકો છે તેઓને પણ સમાજમાં અન્ય બાળકોની માફક જ વિશિષ્ટ શિક્ષણ મળી રહે તે માટે લોક જાગૃતિના કાર્યક્રમો અનિવાર્ય બની રહે છે. આગળ વાત કરીએ તો વિકલાંગતાને અનુરૂપ સાધન અથવા તો ઉપકરણ સહાય આપીને પણ સમાજ પોતાની ભૂમિકા નિભાવી શકે, જેમાં વિકલાંગ બાળકની જરૂરિયાતો વિશિષ્ટ પ્રકારની હોય છે. દાખલા તરીકે શ્રવણમંદ બાળકોને શ્રવણ યંત્રો આપવાની જરૂરિયાત હોય છે, દ્રષ્ટિમંદ બાળકોને ચશ્મા, શારીરિક વિકલાંગો માટે વ્હીલચેર જેવા સાધનો અને ઉપકરણોની જરૂરિયાતો રહેતી હોય છે. સમાજના લોકો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ એનજીઓ ના સહયોગથી આવા જરૂરિયાતમંદ બાળકોને સાધનો અને ઉપકરણોની સહાય આપવા જાહેર કેમ્પોનું આયોજન કરી શકાય અને આવા જરૂરી સાધનો મેળવી વિકલાંગ બાળક શિક્ષણમાં સહકાર મેળવી શકે છે. એટલે કે વાત થઈ કે જો આવા સાધનો બાળકોને સમયસર પૂરા પાડવામાં આવે તો પોતાની જે ખામી છે તેને અમુક અંશે પોતાની મર્યાદાઓ છે એને દૂર કરી અને બાળક એના સાધનોની મદદથી મર્યાદાઓ દૂર કરી અને સારું શિક્ષણ મેળવી શકે છે. આગળ વાત કરીએ તો વિશિષ્ટ કૌશલ્યનું પ્રશિક્ષણ અપાવવું. આપણે જોઈએ છીએ કે આવા અમુક વિકલાંગ બાળકો છે કે જેના અમુક ખાસ આવડતો હોય છે,
એવી આવડતને પારખી અને આપણે તેને એવી આવડતો વિકસાવવા માટે પ્રશિક્ષણ એટલે કે તાલીમનું આયોજન કરવું જોઈએ, જેની અંદર સાઇન લેંગ્વેજ, બ્રેઇલ લિપિ જેવા કૌશલ્યો વિકલાંગતાના ક્ષેત્રમાં ખરેખર બહુ જ જરૂરી છે। તેથી સમાજ આવા કૌશલ્યોનું પ્રશિક્ષણ વિકલાંગ બાળકો મેળવે તે માટે જરૂરી સુવિધાઓ આપવામાં જે તે સંસ્થાઓને મદદ કરે તે જરૂરી છે। આ ઉપરાંત સરકાર દ્વારા આવા બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકો પણ ફાળવવામાં આવે છે, તેમને સમાજ દ્વારા સાથ અને સહકાર મળી રહેવો જોઈએ, જેથી કરી અને આપણે સૌ સાથે મળી અને આવા બાળકોને વિશિષ્ટ શિક્ષણનું કૌશલ્ય પ્રદાન કરી શકીએ। નેક્સ્ટ વાત કરીએ તો વ્યવસાયિક પ્રશિક્ષણ અપાવવું। આવા બાળકો, આવા વિદ્યાર્થીઓ કોઈ વ્યવસાય પ્રત્યે તાલીમ મેળવી અને પોતાના પગભેર થઈ શકે તે માટે અમુક વ્યવસાયોનું તેને શિક્ષણ આપવું જોઈએ। સમાજના લોકો પોતાના ગામમાં કે વિસ્તારમાં રહેતા વિકલાંગ બાળકો માટે શિક્ષણની સાથે યોગ્ય વ્યવસાયિક શિક્ષણનું આયોજન પણ કરતા રહી શકે છે, જેથી બાળક યોગ્ય ઉંમરે પોતાના રસ અને રુચિ મુજબ વ્યવસાયની પસંદગી કરી, આવો વ્યવસાય અપનાવી અને બીજા ઉપર આધારિત ન રહેતા પોતાના પગભેર થઈ અને સરસ મજાનો પોતાનો વ્યવસાય ચલાવી અને પોતે પણ સમાજમાં આત્મગૌરવની લાગણી અનુભવી શકે। તો આ વાત થઈ અપંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા। હવે આપણે આગળ વાત કરશું અપંગતાનું અલગ અલગ રીતે વર્ગીકરણ કે અપંગતા કઈ કઈ પ્રકારની જોવા મળતી હોય છે। અપંગતાનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે છે। અહીં આપણે અધ્યયનને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ સમજવા પ્રયત્ન કરીએ। અધ્યયન અપંગતાને નીચે પ્રમાણે જુદા જુદા ભાગોમાં વિભાજિત કરી શકાય। સૌ પ્રથમ જોઈએ તો બોલવાની અપંગતા। આ પ્રકારની અપંગતાને ડિસ્ફેજિયા કહેવામાં આવે છે, જેમાં વાચાને સમજવાની અને ઉપયોગ કરવાની અસમર્થતા બાળકમાં જોવા મળે છે। આ એક પ્રકારની મગજમાં થયેલ ક્ષતિ કે રોગનું પરિણામ છે, જેના કારણે કોઈ બાળકમાં આવી અપંગતા જોવા મળતી હોય છે। બીજા પ્રકારના અપંગતાની વાત કરીએ તો વાંચનમાં અસક્ષમતા, ડાયસ્લેક્સિયા। શબ્દ ડાયસ અને લેક્સિયા પરથી બનેલ છે। ડાયસ શબ્દ ડિસઓર્ડર એટલે કે વિસંગતતા પરથી આવેલ છે। આમ આપણે જોઈએ તો ડાયલેક્સિયા શબ્દ એટલે કે ડાયસ અને લેક્સિયા બે શબ્દનો બનેલો છે। ડાયસ શબ્દનો ડિસઓર્ડર એટલે કે વિસંગતતા પરથી આવેલ છે અને લેક્સિયા શબ્દનો અર્થ થાય છે શબ્દ સંબંધિત કોઈ પણ પ્રકારની વિસંગતતા, ડાયસ્લેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને કોઈવાર શબ્દ અંધતા કે વાંચન અપંગતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સમસ્યાઓથી પીડાતા બાળકો નબળું વાંચન કૌશલ્ય ધરાવતા હોય છે। તો આપણે જોયું કે ભાઈ ડાયલેક્સિયા શબ્દ કઈ રીતે ઉદ્ભવ થયો। ડાયલેક્સિયા શબ્દ ડાયસ અને લેક્સિયા પરથી બનેલ છે। ડાયસ શબ્દ ડિસઓર્ડર એટલે કે વિસંગતતા પરથી આવેલ છે અને લેક્સિયાનો અર્થ શબ્દ એવો થાય છે। આથી શબ્દ સંબંધિત કોઈ પણ વિસંગતતા ડાયલેક્સિયા તરીકે ઓળખાય છે। આગળ વાત કરીએ તો આ પ્રકારની જે વિસંગતતા છે, વાંચન વિસંગતતા, તેને બે પ્રકારના પેટા પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં શ્રવણ શબ્દ વિસંગતતા। આ વિસંગતતા ધરાવનાર બાળક અક્ષર કે શબ્દની લેખિત લિપિને તેના ધ્વનિ સંકેતો સાથે જોડાણ કરવામાં વિસંગતતા અનુભવે છે, એટલે કે જે લેખિત લિપિ હોય તેને બોલવામાં ક્યાંક ને ક્યાંક તેનામાં ખામી જોવા મળતી હોય છે। આગળ જોઈએ તો દ્રષ્ટિ વિષયક શબ્દ વિસંગતતા। આ વિસંગતતા વાળા બાળકો અક્ષરો વચ્ચે તફાવત પારખવામાં સમસ્યા અનુભવે છે। તેઓ જે જુએ છે તે સમજી શકતા નથી। ઘણી વખત કોઈ અક્ષરને જોતાની સાથે જ કંઈક અલગ જ અર્થઘટન કરતા હોય છે। નેક્સ્ટ ત્રીજા પ્રકારની આપણે અસક્ષમતા જોઈએ તો લેખનમાં અક્ષમતા, જેને ડિસગ્રાફિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। ડિસગ્રાફિયા બાળકો વિશેષ કરીને લેખન સંબંધી મુશ્કેલીઓ ધરાવતા હોય છે,
મૌખિક રજૂઆત ખૂબ સારી હોય છતાં આ બાળકો લેખિત રજૂઆત કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ઘણી વખત મૌખિક શબ્દો બહુ સારી રીતે બોલતા હોય, ઘણી રજૂઆતો સારી રીતે કરતા હોય, પણ જ્યારે તેને લેખિત સ્વરૂપમાં લખવા આપવામાં આવે તો તેમાં તે મુશ્કેલી અનુભવતા હોય છે. તેઓ અક્ષરો અને અંકો આડા અવળા કે ઊંધા છતાં લખે છે, જેમ કે બેટ ને બદલે એ બી ટી નો સ્પેલિંગ લખે અને મેન ને બદલે વેન લખે છે. તો ક્યારેક શબ્દ કે વાક્યમાં અક્ષરો લખવાનું જ ભૂલી જાય છે, અમુક અક્ષરો છે તે જ લખતા નથી, જેના કારણે અર્થ છે અલગ તરી આવે છે. નેક્સ્ટ જોઈએ તો ગણનમાં અસક્ષમતા. આ પ્રકારની સમસ્યાથી પીડાતા બાળકોનું ગણિત નબળું હોય છે, એટલે કે ડિસકેલ્ક્યુલિયા તરીકે એને ઓળખવામાં આવે છે. સંખ્યા લખવામાં આંકડાઓનો ક્રમ બદલાઈ જાય છે, દાખલા તરીકે 31 ને બદલે 13 લખે છે, એટલે કે 3-1 ને બદલે 1-3 એવું લખે છે. તો આવો અંક ને બદલે તેને ભળતો બીજો અંક લખાઈ જાય છે. ગાણિતિક સંકેતો કે સંજ્ઞાઓમાં ગૂંચવણ અનુભવે છે, કારણ કે 31 ને બદલે 13 લખે અથવા તો 21 ને બદલે 12 લખે, આવા અક્ષરો આડા અવળા લખે, તો ત્યારે ઘણી વખત ગાણિતિક સંજ્ઞાઓમાં ઘણી બધી મુશ્કેલીઓ ગૂંચવણો ઊભી થાય છે અને આ બાળક છે વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકતું નથી. નેક્સ્ટ અપંગતાના વર્ગીકરણમાં લાસ્ટ પોઈન્ટ જોઈએ તો સ્વલિનતા એટલે કે ઓટિઝમ જેને કહેવામાં આવે છે એની વાત કરીએ. તો નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 અનુસાર ઓટિઝમ એટલે અવ્યવસ્થિત કૌશલ્ય વિકાસની એક એવી અવસ્થા છે. આ ઓટિઝમ છે એ એક એવી અવસ્થા છે કે જેની અંદર બાળકનો કૌશલ્ય વિકાસ છે એ અવ્યવસ્થિત રીતે થયેલો જોવા મળે છે, જેમાં ખાસ કરી અને જે પ્રત્યાયન અને સામાજિક વર્તનને અસર કરે છે, એટલે કે બાળક સમાજના અન્ય બાળકો સાથેનું જે પોતાનું પ્રત્યાયન સંદેશા વ્યવહાર છે અને વર્તન છે તેના ઉપર ખાસ અમુક પ્રકારની મર્યાદાઓ એનામાં જોવા મળતી હોય છે, જેમાં બાળક પુનરાવર્તિત અને એકધારું વર્તન કરે છે, મતલબ કે એકનું એક વર્તન વારંવાર કર્યા કરે છે. આંખનો સંપર્ક કરીને વાત કરી શકતા નથી, આંખમાં આંખ મેળવી અને અન્ય વ્યક્તિ સાથે વાત કરી શકતા નથી. ઘણી વખત એવું લાગતું હોય કે તે બાળકની દ્રષ્ટિ ક્યાંક બીજે હોય અને વાત ક્યાંક બીજા સામે કરતું હોય એવું પણ જોઈ શકાય છે. મિત્રો બનાવવામાં રસ ધરાવતા નથી, મતલબ કે એકલા અટુલા ખાસ જોવા મળે છે, અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય તેવા જોવા મળે છે. પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે, અન્ય સાથે ભળી શકતા નથી, મતલબ કે આવા બાળકો છે એને પોતાનું મિત્ર જૂથ કે કુટુંબ કે સમાજના અન્ય બાળકો સાથે પણ ભળવામાં ઘણી વખત સંકોચની લાગણી થતી હોય છે. તો આ રીતે આપણે અપંગતાનું અલગ અલગ 5 ભાગોની અંદર વર્ગીકરણ કરી શકીએ. આગળ આપણે જોઈએ કે આ પ્રકારની જે કંઈ અપંગતા છે, જે કંઈ મર્યાદાઓ છે બાળકોની, તેની શિક્ષણમાં શું અસર થશે, તેના કારણે આવા બાળકનું શિક્ષણ છે એ ક્યાં ક્યાં બાળકને શિક્ષણ મેળવવાની અંદર તકલીફ પડશે, તો એની વાત આપણે અપંગતાની શૈક્ષણિક અસરોની અંદર કરશું. જેમાં પહેલી વાત છે કે આવા બાળકોને વાંચવા અને લખવામાં બહુ જ મુશ્કેલી પડવી, એટલે કે જુદી જુદી બોલવાની લખવાની અને આવી ખામીઓ હોવાથી વાંચવામાં અને લખવામાં આવા બાળકો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. ઘણી વખત શબ્દો ફટાફટ બોલી નથી શકતા, અંચકાય છે અને શબ્દ વચ્ચેનું અંતર પણ ઘણી વખત વધતું હોય, જેના કારણે અસરકારક પ્રત્યાયન કરી શકતા નથી. ગુજરાતી જોડણીમાં તથા અંગ્રેજી સ્પેલિંગમાં ઘણી જ ભૂલો કરે છે. આવા બાળકો છે ગુજરાતીના મૂળાક્ષરોને વ્યવસ્થિત નહીં ઓળખી અને નથી લખી શકતા, માટે જોડણીમાં અને અંગ્રેજી સ્પેલિંગની અંદર પણ આવા બાળકો ભૂલો કરે છે. અક્ષરો તથા આંકડાઓ ક્યારેક ઊંધા લખે છે તો ક્યારેક ભરતા જ લખે છે. આવી ખામીઓ ધરાવતા બાળકો હોય તો ક્યારેક અક્ષરને અલગ સ્પેલિંગ કે અલગ અંકમાં લખે છે અને ક્યારેક એના જેવા જ અક્ષરો પણ લખે છે. કોઈ વાત કે ઘટના ક્રમવાર યાદ કરી શકવામાં તકલીફ પડવી, આવા બાળકને જો કોઈ રજૂઆત કરવાનું કહેવામાં આવે તો તે ક્રમશઃ રજૂઆત કરી શકતા નથી, આડાઅવળો ક્રમ છે અથવા તો બોલવામાં ઘણી બધી તકલીફ પડે છે. ક્યારેક ઉચ્ચારણો પણ અસ્પષ્ટ હોય છે, એટલે કે શબ્દો બોલવામાં બાળક છે એ તકલીફ અનુભવે છે અને વ્યવસ્થિત શબ્દ બોલી શકતા નથી.
અક્ષરો બહુ જ અસ્પષ્ટ અથવા અવ્યવસ્થિત લખવા. દાખલા તરીકે એવું લખવા માટે કહેવામાં આવે કે ઓશિકુ લખ, તો ઓશિકાને ઓકીશું એમ બોલે છે અથવા તો લખે છે, તો ખાસ એમાં પણ એને તકલીફ પડે છે. બે લીટીઓ વચ્ચે બરાબર ન લખી શકું, એટલે કે અક્ષરોનું જે કદ છે તેમાં ફેરફાર, અમુક અક્ષરો મોટા અમુક અક્ષરો નાના એવું પણ બનતું હોય છે. આગળ વાત કરીએ તો કોઈના સહકાર વગર લખવામાં અથવા તો ગૃહ કાર્ય કરવામાં આવા બાળકોને ખૂબ જ તકલીફ પડે છે. એટલે કે સ્વ અધ્યયન કાર્ય છે તે આવું બાળક પોતાની જાતે નથી કરી શકતું, તેવા બાળકને ખાસ મદદની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને પ્રેમપૂર્વક લખાવે અથવા તો સમજાવે તો જ આવું બાળક છે એ સરળતાથી કાર્ય કરી શકતું હોય છે. ક્યારેક કોઈ બાળક ઘરે યાદ કરેલું શાળામાં પરીક્ષા સમયે બધું તદ્દન જ ભૂલી જાય છે, એટલે કે ઘરે રીડિંગ કર્યું હોય, વાંચન કર્યું હોય, પણ શાળામાં જઈ અને તે બોલી શકતું નથી, પરીક્ષામાં તે લખી શકતું નથી, અને આવા સમયે આવું બાળક ખૂબ જ માનસિક તણાવ અનુભવતું હોય છે. તો એવા સમયે તેને ખરેખર આપણને પ્રેમ અને હૂંફ આપી અને આવા બાળકોની આ તકલીફો દૂર કરી શકાય. દિશાઓનું જ્ઞાન નબળું હોવું, ક્યારેક ડાબા જમણાનો ભેદ સમજવામાં પણ આવા બાળકો મુશ્કેલી પડે છે. એટલે કે ડાબું દિશા કઈ છે, જમણી દિશા કઈ છે, ઉત્તર દક્ષિણ, આવી દિશાઓ ઓળખવામાં પણ બાળક ઘણી વખત મુશ્કેલી અનુભવે છે. આંકડા ઊંધા વાંચે એમ પણ બને છે, દાખલા તરીકે 25 અને 52 વાંચે, આવું પણ ઘણી વખત આવા બાળકોમાં જોવા મળે. શબ્દોમાં અક્ષર ઉમેરી દેવા કે ઓછા કરી દેવા, ઘણી વખત એવું બને કે અમુક શબ્દની અંદર અક્ષર છે એનો ઉમેરો કરી દે છે વધારે, જેના કારણે અર્થનો કોઈ ખોટો અર્થ નીકળે છે, અને ઘણી વખત કોઈ શબ્દ ઉમેરવાનો હોય તો તે ઉમેરતા નથી. એકાગ્રતા સાધવામાં મુશ્કેલી પડે છે આવા બાળકો છે, ઇન્દ્રિય તકલીફો ઘણા બાળકોને હોવાને લીધે તે એકાગ્ર ધ્યાને કોઈ કાર્ય છે એ કરી શકતા નથી, જેના કારણે એને યાદ રાખવામાં, લખવામાં, સમજવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આ વાત થઈ અપંગતા શિક્ષણમાં સમાજની ભૂમિકા, અપંગતાનું વર્ગીકરણ અને તેની શૈક્ષણિક અસરો. આશા રાખું છું કે આપ સૌને આ વિડીયોના માધ્યમથી સમજ પડી હશે અને આગળ મળશું. થેન્ક યુ.